હવે એક નકલી અધિકારી ફરી ઝડપાયો છે અને તે પણ સુરતમાંથી નકલી ફોસ્ટા ઇન્વેસ્ટિગેશન અધિકારી કે જેને સુરતથી ઝડપી લેવામાં આવ્યો છે પોતે ફોસ્ટા અધિકારી હોવાનું ઓળખાણ આપી અને રોફ જમાવતો હતો ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ એસોસિએશનના ફરજી આઈ કાર્ડ તે બનાવી અને રોફ જમાવતો વેપારીઓની પાસે પૈસા પડાવતો લોકો પાસે ફોસ્ટાના નામે અત્યાર સુધી લાખો રૂપિયા પણ પડાવી ચૂક્યો છે આરોપી એક વેપારીની પાસે ચાલીસ હજાર પડાવતા માહિતી સામે આવી અને ફોસ્ટા પ્રમુખ કૈલાસ હકીમને જાણકારી મળતા તેઓએ આ અંગે પોલીસને જાણ કરી તપાસ કરી તો ઇકો સેલ અને ક્રાઇમ બ્રાન્ચે આ અંગે જાણ થતાની સાથે તપાસ આરંભી ઇકો સેલના નકલી ફોસ્ટાના ઇન્વેસ્ટિગેશન અધિકારીની ધરપકડ કરી છે તો પોતે ફોસ્ટા અધિકારી હોવાનું કહી રોપ જમાવતો નકલી આઈકાર્ડ પણ બનાવ્યું હતું અને લોકોની પાસે પૈસાની ઉઘરાણી કરતો હતો પૈસાનો તોડ કરતો આ નકલી અધિકારી કે જેને ઝડપી લેવામાં આવ્યો છે ફેડરેશન ઓફ સુરત ટેક્સટાઇલ એસોના ફરજી આઈ કાર્ડ તેણે બનાવ્યા હતા અને પોતે અધિકારી હોવાનું વેપારીઓને કહેતો વેપારીની પાસેથી પૈસા પડાવતો લોકો પાસે ફોસ્ટાના નામે અત્યાર સુધી તે પૈસા પડાવી ચૂક્યો છે આખીરકાર આ નકલી અધિકારીની ધરપકડ કરી લેવામાં આવી છે ઇકો નકલી ફોસ્ટાના ઇન્વેસ્ટિગેશન અધિકારીની ધરપકડ કરી છે